નમસ્કાર, ZSTVમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં શાળા નંબર 1માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા તારીખ 5 સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ડૉક્ટર રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે હું પહેલાં શિક્ષક છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું. ત્યારે ગઈકાલે મહાન તત્વ શિક્ષક ડૉક્ટર એસ રાધાકૃષ્ણનનો જન્મદિવસ હતો. તેમની સ્મૃતિમાં આપણે આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવણી કરી હતી. ઉચ્ચકોટીના શિક્ષણવિદ ડૉક્ટર એસ રાધાકૃષ્ણન સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. મહાન શિક્ષણવિદ અને તત્વચિંતક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે સ્કૂલમાં બાળકો દ્વારા એક દિવસીય શિક્ષક બની પોતાનો મનગમતો વિષય ભણાવાય છે. બાળકો જ્યારે શિક્ષકો બને છે ત્યારે તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળે છે. જ્યારે વડાલી તાલુકા શાળા નંબર 1માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. વડાલી તાલુકામાં શાળા નંબર 1ના આચાર્યના જણાવ્યા પ્રમાણે દીપપ્રિયા, રોશનીબેન, જયાબેન, આલિયા, ઈર્ષાદ, સંધ્યાબેન, મહિપાલકુમાર, રાજુજી, પૃથ્વીનાથ, રાહુલકુમાર, કપૂરનાથ, જગૃતિબેન, કૌશિકકુમાર, માહિરભાઈ, આટલા વિદ્યાર્થીઓ શિક્ષક બનીને બીજા વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા અને શિક્ષક દિનની ઉજવણી કરી હતી. ધ્રુવ મારી ZSTV વડાલી. આજના દિવસને શિક્ષક દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે?